નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે સુરતની જેમ વડોદરા શહેરમાં પણ નવમું ધોરણ શરૂ કરવા માટે પહેલ કરી છે. એમાં મહદઅંશે સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વડોદરા શહેરમાં 120 જેટલી શાળાઓ આવેલી છે, જે તમામ શાળાઓમાં ધોરણ 1-8 વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી અભ્યાસ છોડી દેતા હોય છે, અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે તેમાં મહદઅંશે વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, ના છૂટકે અભ્યાસ છોડી માતા પિતાને મદદ કરવા જોડાતા હોય છે, ત્યારે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેવા ઉમદા આશય સાથે સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ શિક્ષણ સમિતિમાં નવમું ધોરણ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધર્યા છે અને શિક્ષણ વિભાગમાં નવું ધોરણ શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે, જે મંજૂરી હાલ પ્રોસેસમાં છે. ત્યારે સમિતિના અધ્યક્ષ સહિતની ટીમ સુરત ખાતે શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નવમા ધોરણના વર્ગોની મુલાકાત લીધી હતી અને જરૂરી ચર્ચા વિચારણા કરી બિલ્ડિંગમાં સુવિધાઓ, પગાર ખર્ચ અને અન્ય ખર્ચ અંગેની માહિતી મેળવી હતી. તો બીજી તરફ જો સરકારમાંથી નવમા ધોરણ શરૂ કરવાની મંજૂરી આવે તો કઈ 4 શાળાઓમાં ધોરણ 9 વર્ગો શરૂ કરી શકે તેની પણ પસંદગી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. નવા સત્રથી ધોરણ 9 શરૂ થવાની આશા સમિતિના અધ્યક્ષ અને બોર્ડ મેમ્બર રાખી રહ્યા છે. વડોદરા શહેરમાં જ્યારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બની છે ત્યારથી 1-8 ધોરણનું વડોદરા શહેરમાં ભણાવવામાં આવી રહ્યું છે. અમે જ્યારથી અમારું જેવું નવું બોર્ડ થયું ત્યારે માન્ય શહેર અધ્યક્ષની એક લાગણી હતી કે આપણા સ્કૂલના બાળકો જેમાં ટેલેન્ટ છે, જેમાં આવડત છે, એ ટેલેન્ટનો ઉપયોગ થઈ શકે અને એમાં એમનું ભવિષ્ય આગળ વધી શકે એના માટે તમારે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. આ વર્ષે એ પ્રયત્નથી અમે સરકારમાં 4 સ્કૂલોનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દીધું છે. 4 સ્કૂલ રજિસ્ટ્રેશન સ્કૂલમાં પૂર્ણ રજિસ્ટ્રેશન કર્યા સરકારમાં કર્યા પછી એની ગાઈડલાઇન પ્રમાણે સ્કૂલની વિઝા સુરત નગરપાલિકામાં જે રીતે 1995થી 23 મહાનગરપાલિકા હસ્તક નવમા ધોરણનું માધ્યમિક શિક્ષણ ચાલી રહ્યું છે એની વિઝિટ કરવા ગયેલા. એનું વહીવટી માળખું કેવી રીતનું હોય, એમાં કઈ રીતના પગાર સ્કેલ હોઈ શકે છે, કઈ રીતે આ સંસ્થા ચાલી રહી છે, એનું બિલ્ડિંગ સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે, એ બધાની માહિતી લેવા ગયેલા. સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષશ્રી, ત્યાંના શાસન અધિકારીશ્રી તરફથી અમને ઘણો સારો પ્રતિભાવ મળેલો છે. બીજું, અમારામાં સૌથી મોટો વડોદરા શહેરનો ફાયદો એવું છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ગ્રાઉન્ડ, રમતગમતના મેદાન માટેનું ગ્રાઉન્ડ તૈયાર છે. એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારે નવમા ધોરણના ક્લાસીસ ચાલુ કરવાના છે. અમે પ્રાયોગિક ધોરણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ વર્ષે મિનિમમ 1 નવમા ધોરણનો ક્લાસ શરૂ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમે જે રજિસ્ટ્રેશન કર્યું હતું તાત્કાલિક મંજૂરી આપીએ, સાથે સાથે કોર્પોરેશનની પણ અપીલ કરીએ છીએ કે અમે એને માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ તો અમારે તમારા તરફથી જે સાથને સહકારને મળતો હોય એમને તાત્કાલિક ધોરણે મંજૂરી આપીને અમે નવા સત્રમાં નવું ધોરણ ચાલુ કરી શકીએ એવું આપને સૌને અપીલ કરીએ છીએ. મિનેશભાઈ, ખાસ કરીને વાત કરીએ સુરત વિઝિટ કરી રહ્યા છે, સુરતમાં કઈ રીતના પગાર ધોરણના ક્યાં પગાર ખર્ચ પાડવામાં આવે છે, કઈ રીતે આખું મેન્ટેન કરવામાં આવે છે? સુરત મહાનગરપાલિકામાં 1995થી મહાનગરપાલિકા નવમા ધોરણનું માધ્યમિક શિક્ષણ બોર્ડનું હેન્ડલિંગ ત્યાં ચાલી રહ્યું છે. ત્યાં અલગ અલગ એનજીઓ, અલગ અલગ સંસ્થા દ્વારા એ સ્કૂલના શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે છે. બીજું, સ્કૂલનું માળખું કોર્પોરેશન પોતાના પ્લોટમાં સ્કૂલની બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઊભું કરીને કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપતી હોય છે. એટલે આ રીતનું જે સ્ટ્રક્ચર છે અમે એની માહિતી લઈ લીધી છે. બીજું, પગાર ધોરણમાં સરકારના જે નીતિ નિયમ મુજબ હોય છે એ પ્રમાણે, બીજું પ્રાઇવેટ સંસ્થા કોઈ પોતાના ટીચરો મૂકીને સંસ્થા બાળકોને ભણાવી ઇચ્છતી હોય એ બી ત્યાં પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે. અમે અલગ અલગ એનજીઓને અને અલગ અલગ સંસ્થાઓને અપીલ બી કરીએ છીએ કે આપણા તરફથી અમને કોઈ સંસ્થાને કે આપણા તરફથી અમને કોઈ નગરપાલિકા શિક્ષણ સમિતિ